ફોરેનરના હાથમાં આ ગુજરાતનું બાળક હવે અમેરિકામાં મોટું થશે. જી હા, અમેરિકી દંપતી ચેસ અને લુઈસ છેલ્લા ઘણા સમયથી બાળક એડોપ્ટ કરવા માંગતા હતા. તેમણે ઇન્ડિયન વેબસાઇટના માધ્યમથી એક વર્ષ પહેલાં ફોર્મ ભર્યું હતું અને હવે તે બાળકીને લેવા માટે ગુજરાતના કચ્છ પહોંચ્યા. કચ્છના અનાથાશ્રમમાં આ બાળકીને તેના જન્મના થોડા દિવસ બાદ લાવવામાં આવી હતી. બે વર્ષથી આ અનાથાશ્રમમાં રહેતી બાળકી લાવારિસ હાલતમાં મળી આવી હતી અને હવે આ બાળકીને પોતાના અમેરિકન માતા પિતા મળ્યા છે. કોવિડના કારણે આ અમેરિકન દંપતી બાળકને દત્તક નહોતું લઈ શક્યું, પરંતુ જેવી ફ્લાઇટની ઉડાન શરૂ થઈ અને ભારતમાં કોરોનાના કેસ ઓછા થયા, ત્યાં જ આ દંપતી પોતાના દત્તક દીકરીને લેવા માટે ભારત આવ્યા. જેક હોકિન્સ એક પાદરી છે, જ્યારે તેમના પત્ની લુઈસ હોકિન્સ એક ફોટોગ્રાફર છે. હાલ તો બાળકીને દત્તક લેનારા માતા પિતાને સોંપી દેવામાં આવ્યા છે અને તેના પાસપોર્ટને લઈને દરેક દસ્તાવેજની પ્રક્રિયા પૂરી કરવામાં આવી રહી છે. Process for 2.5 years, so it's been a long time coming, so this moment is very, very special to us. We've been waiting a long time and this is above and beyond what we ever imagined it would be, so we're just very thankful that it's finally here. From the moment that we saw his picture, our heart just went out to him. There was something about his smile and where he was from that just made our hearts attach to him just immediately. Excellent. It's so happy to finally have him be a part of our family. Of all the countries that we could have adopted from, we were attracted to India. The culture, the people, it's such a warm place, such a caring and loving place, and you all have made us feel like home from the moment we got here, and we truly love this country and our heart, part of our hearts belong here. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની બગીચાનું એક ફૂલ એક દંપતીને આપવા જઈ રહ્યા છીએ, જેનો અમને ખૂબ જ આનંદ છે અને જેમાં આજે આ કાર્યક્રમમાં અમારા માનનીય શ્રી કલેક્ટર સાહેબ પ્રવીણાજી જે ઉપસ્થિત રહી અને અમને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા છે અને એની સાથે આ દંપતી જે અમેરિકાથી આવી અને આ બાળકને લેવા માટે આવ્યા છે એ બને. આ અગાઉ મેં બે દિવસ પહેલાં આપણી સાથે જે વાત કરી હતી એ બધી ચર્ચાઓ આપણે થઈ ગઈ છે, છતાં આજે ઘનશ્યામભાઈ અને મેડમ એ આવી અને આ કાર્યક્રમને શોભાવે છે. કહેવાય છે કે ઈશ્વર એક હાથે લે છે તો બીજા હાથે આપે પણ છે, અને આ વાત આ બાળકી માટે સાચી સાર્થક થઈ છે. કારણ કે જે બાળકીને બે વર્ષ પહેલાં તર છોડી દેવાઈ હતી તે બાળકીને હવે માતા પિતાના પ્રેમ અને હૂંફની સાથે અમેરિકા જેવા દેશમાં નાગરિકત્વ પણ મળશે. કચ્છથી કૌશિક કાંઠેચાનો અહેવાલ, ગુજરાત તક.